સો હાય ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં પેરામેડિકલ કોર્સિસ એટલે કે નર્સિંગ કોર્સિસ જેમાં બીએસસી નર્સિંગ, જેએનએમ, એએનએમ, બીપીટી, બીઓ, બીઓપટી, બીએસએલપી, બીએનએવાયએસ, એએનએમ વગેરે કોર્સિસની ચોઇસ ફિલિંગ છે એ તમે કઈ રીતે પોતાના મોબાઈલની મદદથી કે કમ્પ્યુટરની મદદથી ઘેર બેઠા કરી શકો છો એની સંપૂર્ણ માહિતી છે. લાઈવ પ્રોસેસ સાથે જોવાના છે. ઓલરેડી મેં મોક રાઉન્ડ માટેની પણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવ્યો હતો, પરંતુ જે ફર્સ્ટ રાઉન્ડ છે એ તમારો ખૂબ જ અગત્યનો હોય છે. કારણ કે ફર્સ્ટ રાઉન્ડ છે એમાં જ તમારે જે પણ તમે કોલેજ પસંદગી કરશો એ મુજબ જ તમને કોલેજ છે અલોટ કરવામાં આવશે. અને ફર્સ્ટ રાઉન્ડ છે એ તમારો ઓરિજિનલ રાઉન્ડ હોય છે. તો કોલેજ પસંદગી કરતી વખતે તમારે ઘણી બધી બાબતો છે તે ધ્યાનમાં રાખવાની રહેશે. તો આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એની સંપૂર્ણ માહિતી સાથે જોવાના છીએ. જે પણ વિદ્યાર્થીઓ અમારી ચેનલ સાથે જોડાયેલા હોય તો આગળ તમારે સ્કોલરશિપ માટેના પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ નર્સિંગ માટેના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ વિડીયો છે તે બનાવવામાં આવશે. તો જો તમે હજુ સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને એડમિશન અને સ્કોલરશિપની અપડેટ તમને મળતી રહે. તો પેરામેડિકલ કોર્સમાં ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરવા માટે મેડિકલ એડમિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમે સર્ચ કરી લેશો. ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે પેરામેડિકલ કોર્સિસ માટેની ચોઇસ ફિલિંગની જાહેરાત કરી દેવામાં આવી છે. 24 તારીખ બપોરે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન કોલેજ પસંદગી છે તે કરી શકો છો. અહીંયા તમને એ પણ જોવા મળશે કે પ્રથમ રાઉન્ડ માટે 9 સાથે ચોઇસ ફિલિંગ ભરવાની રહેશે. મોક રાઉન્ડ દરમિયાન તમે જે પણ ચોઇસ કરેલી હશે એ રદ કરી નાખવામાં આવી હશે, કારણ કે મોક રાઉન્ડ છે તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હતો. હવે ઉપર તમને જોવા મળશે કે ફોર ફર્સ્ટ રાઉન્ડ ચોઇસ ફિલિંગ ક્લિક હિયર, તો એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા લેફ્ટ સાઈડમાં તમને લોગિનનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે રાઇટ સાઈડમાં યુઝર આઈડી, પાસવર્ડ, 40 ડિજિટનો પિન નંબર, કેપ્શન નાખીને તમારે સબમિટ છે તે કરવાનું રહેશે. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચે ફોરગેટ પાસવર્ડનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે તમારો નવો પાસવર્ડ પણ મેળવી શકો છો. લોગિન કર્યા પછી તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે. હવે ઉપર અહીંયા તમને જોવા મળશે સોઈસ ડિટેલ, એના પર તમે ઓકે કરશો. પહેલાં તમને અવેલેબલ સોઈસ જોવા મળશે એટલે કે જે પણ કોલેજોને તમે સોઈસ કરવા માંગતા હોય એની માહિતી તમારે લેવી તો અહીંયાથી લઈ શકો છો. ત્યારબાદ ફિલ સોઈસ એટલે કે તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. પ્રિન્ટ ફિલ સોઈસ એટલે કે તમારે જે પણ તમે કોલેજ પસંદગી કરી છે એની પ્રિન્ટ મેળવવી હોય તો 3જા નંબરનો ઓપ્શન. અને કેન્સલ કોન્સેન્ટ, જો તમે કોન્સેન્ટ આપેલો હોય તો તમારે કેન્સલ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. એટલે હું અવેલેબલ સોઈસ છે એના પર ઓકે કરી અને તમને બેઝિક માહિતી આપી દઉં. કારણ કે તમે કોલેજ પસંદ કરતા હોય તો જે કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો એનું ફી સ્ટ્રક્ચર કેટલું છે એ તમારે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. તો અહીંયા તમે આવશો તો મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓના પ્રશ્નો છે તે આવતા હોય છે કે સર, અમે જે કોલેજમાં એડમિશન લેવા માંગીએ છીએ એની ટ્યુશન ફી અમારે કેટલી ભરવાની રહેશે. જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ હશે એની માહિતી અહીંયા તમને જોવા મળશે. હવે નીચે તમે આવશો તો પહેલાં ગવર્મેન્ટ કોલેજ છે એની ફી ખૂબ જ ઓછી છે, તો કોઈપણ વિદ્યાર્થી આરામથી ભરી શકે છે. હવે મેં જે વિદ્યાર્થીનું ઓપન કર્યું છે એને જીએનએમમાં એએનએમમાં મળવાપાત્ર છે, તો અહીંયા જીએનએમ એએનએમ જોવા મળશે. તમે સાયન્સના સ્ટુડન્ટ હશે તો તમને બીએસસી નર્સિંગ, બીએનવાયએસ, બીએ એસએલપી, બીઓ, બીઓટી, બીપીટી વગેરે તમામ કોર્સિસ છે તે જોવા મળશે. ટૂંકમાં તમારી લાયકાત હોય એ અનુસાર તમે કોર્સમાં એડમિશન મેળવી શકો છો. તમે સામાન્ય પ્રવાહના સ્ટુડન્ટ હોય તો તમે જીએનએમ એએનએમ જોવા મળશે. તમે વિજ્ઞાન પ્રવાહના સ્ટુડન્ટ હોય તો તમને બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી પણ જોવા મળશે. તો જીએનએમનું અહીંયા ઉદાહરણ તરીકે મેં ઓપન કરેલું છે. અહીંયા જે પણ કોર્સિસ તમને જોવા મળે તમારી લાયકાત અનુસાર એ મુજબ તમને જોવા મળશે. તો જે પણ અહીંયા તમને લેફ્ટ સાઈડમાં જોવા મળશે એ તમારી એ વાર્ષિક ફી રહેશે, એટલે કે અહીંયા હું તમને ઉપર બતાવી દઉં છું જેથી કરીને તમે આરામથી સમજી શકો કે અહીંયા જોવા મળશે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ. તો અહીંયા જો ગવર્મેન્ટ છે તો એની ફી જોવા મળશે. નીચે ગ્રીનમાં તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજને જોવા મળશે. તો એન્યુઅલ ફી તમને જોવા મળશે અને ટર્મ ફી તમને જોવા મળશે. તો જે પણ લેફ્ટ સાઈડમાં છે એ તમારી વાર્ષિક ફી છે. તો ઉદાહરણ તરીકે અહીંયા તમને જોવા મળશે નર્સિંગ એકેડમી બરોડા અને વડોદરા, તો અહીંયા તમને વર્ષની કેટલી ફી છે, 1,12,000 આ તમારી વર્ષની ફી છે અને 56,000 તમારી એક સેમેસ્ટરની ફી થશે. તો જ્યારે તમને સીટ અલોટ કરવામાં આવશે ત્યારે તમારે એટલી ફીની તૈયારી રાખવી પડશે, એટલે કે એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે એક સેમેસ્ટરની ફી છે તે ભરવી પડશે. હવે નીચે તમે જોઈ શકો સ્કૂલ ઓફ નર્સિંગ, નેત્રા ચિકિત્સા ટ્રસ્ટ, રાધિકા જનરલ હોસ્પિટલ, ચિત્તોડ રોડ, અમરેલી. તો અહીંયા વાર્ષિક ફી કેટલી છે, 86,000 અને એક સેમેસ્ટરની ફી થશે તમારે 43,000 રૂપિયા. તો આ તમને એડમિશન મળશે, એડમિશન કન્ફર્મ કરશો ત્યારે તમારે 43,000 ફી છે તે ભરવી પડશે. તો જે પણ કોલેજ ચોઈસ તમે રાખવા માંગતા હોય તો એની ફી કેટલી છે એ તમારે જોઈ લેવી જેથી કરીને તમારી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે તમે ફી ભરી શકો છો અને ચોકેને એની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. આ ઉપરાંત પણ તમે એડમિશન લેતા હોય તો ત્યારે તમારે હોસ્ટેલમાં તમે રહેતા હોય તો હોસ્ટેલની ફી પણ તમારે ભરવી પડતી હોય છે. અહીંયા તમે જે ફી જોઈ છે ટ્યુશન ફી એ તમારી કોલેજની ફી છે. હોસ્ટેલ હોય છે એમાં દરેક કોલેજમાં અલગ અલગ હોય છે. કોઈ હોસ્ટેલમાં વર્ષની 40,000 ફી હોય, કોઈ હોસ્ટેલમાં 60,000 હોય, કોઈ હોસ્ટેલમાં 80,000 હોય. તો જો તમને સરકારી હોસ્ટેલમાં એડમિશન ના મળતું હોય તો તમારે હોસ્ટેલની ફી ભરવાની પણ તમારે તૈયારી છે તે રાખવી પડશે. જો તમે ઘરથી નજીક કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા હોય તો તમે અપડાઉન પણ કરી શકો છો, પરંતુ તમારા જે તાલુકાની બહાર તમે અભ્યાસ કરતા હોય અને તમને સરકારી હોસ્ટેલમાં ના મળે તો જે પણ સેલ્ફ ફાઇનાન્સ, જે પણ પ્રાઇવેટ કોલેજ છે એમાં તમારે રહેવાની વ્યવસ્થા તમારી રીતે તમારે તૈયારી રાખવી પડશે. તો અવેલેબલ ચોઇસની માહિતી જોયા પછી 2 નંબરનો ઓપ્શન તમને જોવા મળશે ફિલ ચોઇસ, એના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે.
એના પર તમે ઓકે કરી દેશો ત્યાર પછી કોલેજ ચોઈસ માટેની પ્રોસેસ આપણે ચાલુ કરવાના છીએ. હવે ઇમ્પોર્ટન્ટ વાતો છે અહીંયા હું તમને જણાવી દઉં છું. તો જે પણ વિદ્યાર્થીઓ મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી કરેલી હતી, મોક રાઉન્ડમાં તમે તમારી પસંદની કોલેજો નાખેલી હતી અને મોક રાઉન્ડમાં જ તમને જો એડમિશન મળી ગયું હતું તો હવે તમારે એ જ કોલેજમાં એડમિશન લેવાનું હોય તો પ્રથમ રાઉન્ડમાં તમે કોલેજ પસંદગી કરતા હોય તો મોક રાઉન્ડમાં જે પણ તમને કોલેજ મળી હતી એ કોલેજને તમારે પ્રથમ જ રાખવાની રહેશે, કારણ કે એ કોલેજમાં તમને મળવાના 99.99% ચાન્સીસ તે વધી જતા હોય છે. પરંતુ હવે જો ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થયો છે તો આમાં તમારે ફરીથી કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે. તો મોક રાઉન્ડમાં જે પણ કોલેજમાં તમને એડમિશન મળી ગયું હોય અને એ જ કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો ફર્સ્ટ રાઉન્ડમાં એ કોલેજ તમારે ફર્સ્ટ રાખવાની છે, જેથી કરીને તમને એડમિશન મળવાના 99.99% ચાન્સીસ તે વધી જતા હોય છે. બીજું એક મહત્ત્વની એ વસ્તુ કહી દઉં કે હંમેશા તમારે પહેલાં ગવર્મેન્ટ કોલેજો જ નાખવાની છે, ત્યાર પછી ગ્રાન્ટેડ કોલેજો નાખવાની છે અને લાસ્ટમાં તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એ જ નાખવાની રહેશે. હવે ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે એ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જ કોલેજમાં એડમિશન લઈ લીધું હશે. જો તમે એ કોલેજમાં એડમિશન લઈ લીધું હશે તો એ કોલેજવાળા તમને ડોક્યુમેન્ટ પાછા આપશે કે નહીં એની માહિતી તમારે ત્યાંથી પહેલાં મેળવી લેવાની રહેશે. જો કોલેજવાળા છે એ તમને ડોક્યુમેન્ટ નહીં આપે, તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફી ભરેલી હશે તો હવે ફક્ત તમે સરકારી કોલેજ જ નાખશો, જેથી કરીને સરકારી કોલેજમાં તમને મળવા પાત્ર હોય તો તમને મળી જાય. બાકી તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લીધું હશે તો એ તમને ડોક્યુમેન્ટ પાછા આપશે તો ફી તમને પાછી આપશે નહીં. તો એ પણ માહિતી તમારે પહેલાંથી જ કલેક્ટ કરી લેવાની રહેશે, ત્યાર પછી જ તમે અન્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તે સિલેક્ટ કરશો. હવે કોલેજ પસંદગી કરવા માટે અહીંયા તમે બ્રાન્ચનું ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. જો તમે સાયન્સ સ્ટ્રીમ એ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી હશો તો અહીંયા તમને નર્સિંગ ફિઝિયોથેરાપી પણ જોવા મળશે. હું જે વિદ્યાર્થીઓનો અત્યારે કરી રહ્યો છું એ વિદ્યાર્થી આર્ટ્સના સ્ટુડન્ટ છે, તો અહીંયા જીએનએમ અને એએનએમ જોવા મળશે. તમારે લાયકાત અનુસાર અહીંયા તમને કોર્સિસ છે તે જોવા મળશે. તમે એકસાથે અનલિમિટેડ કોર્સ છે તે પસંદ કરી શકો છો. હું અહીંયા આર્ટ્સના સ્ટુડન્ટનું ભરી રહ્યો છું તો જીએનએમની સાથે એએનએમ પણ સિલેક્ટ કરીશ. તમે વિજ્ઞાન પ્રવાહના સ્ટુડન્ટ હોય તો તમે બીએસસી નર્સિંગની સાથે તમે ફિઝિયોથેરાપી પણ કરી શકો છો અને બીએસસી નર્સિંગની સાથે તમે જીએનએમ પણ કરી શકો છો. તમારી પસંદગી અનુસાર તમે ગમે એટલા કોર્સિસ અને ગમે એટલી કોલેજ છે તે પસંદ કરી શકો છો. તો ઉદાહરણ તરીકે મારે જીએનએમમાં એડમિશન લેવાનું છે તો હું જીએનએમ સિલેક્ટ કરીશ. ત્યાર પછી બીજા બે નંબરનો ઓપ્શન જોવા મળશે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, એના પર ટિક કરીશ. મારે ફક્ત ગવર્મેન્ટમાં જ એડમિશન લેવાનું છે તો હું ખાલી ગવર્મેન્ટ જ પસંદ કરીશ અને જો મારે ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ લેવાનું હોય તો હું સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ પસંદ કરીશ. અને તમારે બંનેમાં સિલેક્ટ કરવી તો બંને પણ તમે સિલેક્ટ છે કરી શકો છો. તો અહીંયા ગવર્મેન્ટ છે સિલેક્ટ કરી લઈશ. ત્યાર પછી તમને એવું થાય કે મારે જીએનએમમાં લેવું છે પરંતુ મારે ફક્ત અમદાવાદમાં જ લેવાનું છે તો તમે અમદાવાદ પણ સિલેક્ટ કરી શકો છો. અને તમને એવું થાય કે મારે ફક્ત ભરૂચમાં લેવું છે તો તમે ભરૂચ પણ સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા પણ તમારી પસંદગી અનુસાર તમે કોલેજ પસંદ છે તે કરી શકો છો. તો હું અહીંયા જેટલી પણ ગુજરાતની જીએનએમની કોલેજ છે તમામ સિલેક્ટ કરવા માગું છું. તો એ હવે ડિસ્ટ્રિક્ટ છે મેં કાઢી નાખ્યું છે. હવે હું ગોના બટન પર ઓકે કરીશ તો જેટલી પણ ગુજરાતની જીએનએમની ગવર્મેન્ટ કોલેજ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજ છે તે આવી જશે. તો અહીંયા તમારી પસંદગી અનુસાર તમારે પહેલાં જે પણ તમારો જિલ્લો હોય અથવા જ્યાં તમે એડમિશન લેવા માગતો હોય એ મુજબ તમે અહીંયા એડના બટન પર ઓકે કરશો એટલે કોલેજ તમારી રાઇટ સાઈડમાં આવી જશે. તો આવી રીતે તમારે જેટલી પણ કોલેજ એડ કરવી હોય એ રીતે તમે કોલેજ એડ કરી શકો છો. હવે મને એવું થાય કે મારું મેરિટ લો છે અને મારે જીએનએમની સાથે એએનએમ પણ સિલેક્ટ કરવી છે તો જીએનએમના ઓપ્શન પર ઓકે કરીશ અને ફરીથી એએનએમ છે સિલેક્ટ કરી લઈશ. હવે મારે એએનએમમાં પણ ગવર્મેન્ટ જ સિલેક્ટ કરવી છે તો હું અહીંયા ગવર્મેન્ટ છે રહેવા દઈશ. અને અહીંયા નીચે જોતું તો એએનએમની જેટલી કોલેજ છે આવી ગઈ હશે. તો હવે હું એએનએમની કોલેજ છે એ પણ એડ કરવા માગું છું. તો જે પણ કોલેજ મારે એડ કરવી હશે હું રાઇટ સાઈડમાં એડ છે તે કરી લઈશ. હવે મને એવું થાય કે મારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું છે કારણ કે મારું મેરિટ લો છે. તો તમારે જે પણ જિલ્લામાં તમે એડમિશન લેવા માગતો હોય સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એ મુજબ પણ કરી શકો છો. તો ફરીથી હું અહીંયા જીએનએમ છે તે સિલેક્ટ કરી લઈશ. તમે વિજ્ઞાન પ્રમાણે સ્ટુડન્ટ હોય તો તમે બીએસસી નર્સિંગ અને ફિઝિયોથેરાપી પણ આવી રીતે કરી શકો છો. હું અહીંયા ફક્ત તમને જીએનએમ એએનએમનું સમજાવું છું કારણ કે જે સ્ટુડન્ટનું ઓપન કર્યું છે એ આસ્ટાર સ્ટુડન્ટ હોવાથી અહીંયા જીએનએમ અને એએનએમમાં જોવા મળે છે. તમારી લાયકાત અનુસાર તમે ગમે એ કોર્સ છે તે પસંદ કરી શકો છો. તમે જીએનએમ સિલેક્ટ કર્યું છે પરંતુ મારો મેરિટ લો છે તો મારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ પસંદ કરવી છે તો હું સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પર ઓકે કરીશ. તો અહીંયા નીચે તમને ગ્રીનમાં જોવા મળશે તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તે આવી ગઈ છે. હવે મારો મેરિટ લો છે. હવે મારે એવું થાય કે મને ગવર્મેન્ટમાં નહીં મળે, મારે બરોડા પસંદ કરવી છે તો હું અહીંયા બરોડા કોલેજ છે પસંદ કરીશ તો એ રાઇટ સાઈડમાં આવી જશે. ત્યાર પછી મને એવું થાય કે મારે હવે અમદાવાદ પણ સિલેક્ટ કરવી છે તો અહીંયા એડના બટન પર ઓકે કરીશ તો રાઇટ સાઈડમાં અમદાવાદ છે એ પણ આવી જશે. તો આવી રીતે તમે ગવર્મેન્ટની સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પસંદ કરી શકો છો, જીએનએમની સાથે એએનએમ પણ કરી શકો છો, ફિઝિયોથેરાપીની સાથે પણ તમે એએનએમ કરી શકો છો. ટૂંકમાં તમારી પસંદગી અને તમારી લાયકાત અનુસાર તમે જેટલા પણ કોર્સિસ પસંદ કરવા એ મુજબ તમે કરી શકો છો. ઉપર તમને જે રી અરેન્જ જોવા મળશે એ તમારી કોલેજ ઉપર નીચે કરવી તો એ રીતે કરી શકો છો. અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ વાઇઝ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ તમારે કરવી તો એ મુજબ પણ તમે કરી શકો છો. તો જે પણ કોલેજ મેં પસંદ કરેલી છે તમામ કોલેજ આવી ગઈ હશે. મેં ગવર્મેન્ટ પણ કરેલી છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ કરેલી છે. તમારે બે નંબરની કોલેજને એક નંબર પર કરવી તો અહીંયા ટચ કરશો એટલે એક નંબર પર આવી જશે. હવે તમને એવું થાય કે કોઈ કોલેજ છે ભૂલથી આવી ગઈ
થઈ છે તો અહીં છોકરીનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરશો એટલે કોલેજ છે ડિલીટ પણ થઈ જશે. તો આવી રીતે તમારી પસંદગી અનુસાર તમે કોર્સ અને કોલેજ છે પસંદ કરી શકો છો. હવે નીચે આવ્યા પછી અહીંયા તમને જોવા મળશે સેવ ચોઈસ, એના પર તમારે ઓકે કરવાનું રહેશે. એના પર ઓકે કરશો એટલે જે પણ કોલેજ તમે પસંદગી કરેલી છે એ સેવ થઈ જશે. ત્યાર પછી સેવ એન એક્ઝેટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. તમે કોલેજ પસંદગી કરેલી છે એની ફીસ પણ તમને જોવા મળશે કે તમારે વાર્ષિક કેટલી ભરવાની છે અને એક સેમેસ્ટરની કેટલી ભરવાની રહેશે. ત્યાર પછી અહીંયા પિન નંબર નાખવાનો ઓપ્શન આવશે, એમાં તમે પિન નંબર નાખી અને મોડિફાઈ ચોઈસ એટલે કે તમારે સુધારો કરવો હોય તો હજી સુધી કોલેજમાં સુધારો કરી શકો છો. લોક ચોઈસ, તમે જે પણ કોલેજ પસંદગી કરેલી છે એને લોક કરવી ફરજિયાત છે તો અહીંયા તમે લોક કરી લેશો. તો પિન નંબર નાખી અને તમે લોક કરી લેશો. ત્યાર પછી અહીંયા તમને પ્રિન્ટ ફિલ ચોઈસ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે પસંદ કરેલી કોલેજો છે એને તમે પ્રિન્ટ છે એ મેળવી શકો છો. હવે ફર્સ્ટ રાઉન્ડમાં તમે કોલેજ પસંદગી કરતા હોય તો તમારે ખાસ વસ્તુ એક એ ધ્યાનમાં રાખવાની છે કે હંમેશા તમારું મેરિટ સારું હોય તો પહેલાં તમારે ગવર્મેન્ટ કોલેજ નાખવાની છે, ત્યાર પછી ગ્રાન્ટેડ કોલેજ નાખવાની છે અને ત્યાર પછી તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તે નાખવાની રહેશે. બીજી એક વસ્તુ એ તમારે ધ્યાનમાં રાખવાની કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પસંદ કરતી વખતે એનું ફી સ્ટ્રક્ચર છે હંમેશા જોઈ લેવું કે પહેલાં તમારે ઓછી ફીવાળી કોલેજ રાખવી, ત્યાર પછી વધારે ફીવાળી કોલેજ છે તે રાખવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા હોય છે કે સર મેં પારોલ યુનિવર્સિટી રાખી છે પરંતુ એની વર્ષની ફી છે તે 1.5 લાખ રૂપિયા છે તો મને એ પોસાતી નથી, તો તમારે એ કોલેજ છે એ ચોઈસમાં રાખવી જ ના જોઈએ, નહીંતર તમને એડમિશન જે તે મળી જશે. તમારે 1.5 લાખ ફી રૂપિયા તમે ભરી ના શકતા હોય તો તમારે જે 70-80 હજાર રૂપિયા હોય જે કોલેજમાં એ કોલેજ છે તે તમારે રાખવી જોઈએ. બીજું, તમે જે પણ કોલેજ રાખતા હોય ત્યાં તમારે હોસ્ટેલની ફી કેટલી ભરવી પડી શકે છે એની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. બીજું, તમે કોલેજ પસંદગી કરતા હોય ત્યારે તમારા વિસ્તારની નજીક છે તે રાખવી જોઈએ, જેથી કરીને તમે અપડાઉન કરી શકતા હોય તો તમારે હોસ્ટેલની ફી છે તે ભરવી પડશે નહીં. જો તમારું મેરિટ છે ખૂબ જ ઓછું હોય તો તમારે જેમ બને વધારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તે રાખવી જોઈએ અને એમાં પણ તમારા વિસ્તારથી નજીકની અને ઓછી ફીવાળી હોય એના તમારે પહેલાં પ્રથમ છે તે રાખવાની રહેશે. તમારું કોલેજ ચોઈસ તમે કરી લેશો ત્યાર પછી તમારું 24 તારીખ પછી તમારું રિઝલ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે કે તમને કઈ કોલેજમાં મળેલો છે. તો જ્યારે તમારું રિઝલ્ટની જાહેરાત કરવામાં આવશે ત્યારે હું એની સ્ટોરી રાખીને તમને ઇન્સ્ટાગ્રામ અપડેટ છે તે આપી દઈશ. હું જે નાની નાની અપડેટ હોય છે મહત્વની જેના પર હું વિડીયો ના બનાવી શકું એ તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો છું, તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો જેથી કરીને આગળ સ્કોલરશિપની અપડેટ પણ તમને ત્યાં મળતી રહે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.